તમે સૌએ જોયો હશે અને એ આ વિડીયોમાં પણ મૂકેલો છે ઇમેજ સ્વરૂપે, તો એમાં પણ તમે જોઈ શકશો. તો હવે પ્રશ્ન એ થાય કે તમારે સચિવાલય બિન સચિવાલયની પરીક્ષામાં પાસ થવું હોય તો એના માટે શું રણનીતિ હોવી જોઈએ. ઓકે, બીજું એક આપને માહિતગાર કરવા માંગીશ કે તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક અથવા ઓકે રેવન્યુ તલાટી, ઓકે એની પણ વેકન્સી ટૂંક સમયમાં જ ડિક્લેર થશે. તલાટી કમ મંત્રી અને સચિવાલય બિન સચિવાલયની તો મોટાભાગે એક્ઝામ પણ જોડે હોઈ શકે, એના કદાચ ફોર્મ ફરીથી ભરાવવાનું થશે તો એ પણ ટૂંક સમયમાં ડિક્લેર થઈ જશે. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કના અને રેવન્યુ તલાટી મહેસૂલ તલાટીની પણ વેકન્સી બહાર પડવાની છે. ફોરેસ્ટના જે ફોર્મ ભરી ગયા છે એ પણ બની શકે ફરીથી પાછા ભરવાનો ચાન્સ મળશે. તો 2019માં મારી દ્રષ્ટિએ 10મો 11મો 12મો આ 3 મહિના એવા રહેશે કે જે દરમિયાન ઓછામાં ઓછી ઓકે 14 થી 15 પરીક્ષાઓ આવશે. ધારો કે સચિવાલય બિન સચિવાલય ક્લર્ક છે, તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લર્ક છે, ઓકે મહેસૂલ તલાટીની છે, પછી આ વનરક્ષક એટલે કે ફોરેસ્ટની ડિપાર્ટમેન્ટની છે, ઓકે બીએમસીની છે, ઓકે એએમસીની છે, પછી કૃષિ યુનિવર્સિટીઓની છે, ઓકે પછી મેનેજમેન્ટ કોટામાં છે, ઓકે જીએસઆરટીસીમાં છે, ઓકે આ ઉપરાંત પણ હજી નવી વેકેન્સીઓ આવવાની છે કૃષિ યુનિવર્સિટીની, ઓકે સિવાયની બાકીની કોઈ યુનિવર્સિટીઓમાં આવશે. તો લગભગ 15 જેટલી પરીક્ષાઓ આવનારા ઓકે 6 મહિનામાં લેવાશે. મતલબ કે 2019નો પાછળનો જે 6 માસનો આખો ગાળો છે 6 મહિનાનો, ઓકે એમાં ખાસ આ 10મો 11મો 12મો મહિનો એમાં લગભગ કોઈ રવિવાર ખાલી નહીં હોય. તો જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હો તો તમારા જીવન માટે આ 6 મહિનાનો જે ગાળો છે એ સુવર્ણકાળ કહી શકાય મિત્રો. કેમ કે જો આ 6 મહિના આપ વ્યવસ્થિત સાચવી લેશો અને વ્યવસ્થિત તૈયારી કરી લેશો તો મને એવું લાગે છે કે એક ને એક તો પરીક્ષા આપ 100% પાસ થશો જ. અને વ્યવસ્થિત મહેનત કરી હોય તો મિત્ર એવું શક્ય બને કે તમે આ 1 જ વર્ષમાં 5 થી 7 પરીક્ષાઓ પાસ થાઓ. ઓકે 2014ના વર્ષમાં હું 1 જ વર્ષમાં 7 પરીક્ષાઓ પાસ થયેલો. ઓકે તો મોટાભાગે તમને જે પણ રિઝલ્ટ આવે તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો તમે એમાં પોઝિટિવ નીકળો અને એનું પોઝિટિવ પરિણામ મળે જ છે. એટલે જો આપ વ્યવસ્થિત મહેનત કરશો ઓકે તો વાંધો નહીં આવે, તમે કોઈને કોઈ પરીક્ષામાં પાસ થશો જ તે. હવે પ્રશ્ન એ છે કે એના માટે શું કરવું? મારે સચિવાલય બિન સચિવાલય તલાટી ક્લર્ક મિત્રો ભલે સિલેબસમાં ગમે તે લગતા અભ્યાસક્રમ બધાનો ફિક્સ છે, 6 વિષયમાંથી પેપર નીકળે, સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશ ગ્રામર, આ 6 તૈયાર વ્યવસ્થિત કરલો તો દુનિયાની ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષા તમે આરામથી પાસ કરી શકો. સચિવાલય બિન સચિવાલયની પ્રોપર વાત કરીએ મિત્ર તો 200 માર્ક્સનો પેપર છે, 200 પ્રશ્ન છે અને 2 કલાકનો ટાઈમ રહેશે. ઓકે તો 200 પ્રશ્ન 200 ગુણ છે એને આપણે કઈ રીતે ઓકે અપીયર કરશું, શું હશે એની મેથડ અને શું રણનીતિ બનાવીશું કે મારે પાસ થવું હોય તો શું કરવું જોઈએ? આપને ખબર છે કે છેલ્લે 2014-2016માં જે 2014-16માં બિન સચિવાલયની પરીક્ષા લેવાઈ ગઈ છે સચિવાલય બિન સચિવાલયમાં, એમાં મેરિટ કેટલું અટકેલું એક અંદાજ ખરો એ હું તમને કહીશ. ઓકે તો પ્રશ્ન 200 હશે અને એના માર્ક પણ 200 થશે. મતલબ કે 1 પ્રશ્ન 1 માર્ક્સ, 1 પ્રશ્ન સાચો પડ્યો 1 માર્ક્સ, 1 પ્રશ્ન લખેલો ખોટો પડ્યો તો 0.25નું નુકસાન. ઓકે આજે 200 માર્ક્સ હશે એ શેમાંથી હશે? તો કે ઇતિહાસ અને સંસ્કૃતિ, ગુજરાતી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ, કોમ્પ્યુટર, બંધારણ અને જાહેર વહીવટ, ગણિત, તાર્કિક વિજ્ઞાનકરણ, આવા કંઈક શબ્દો તમને જોવા મળશે. ઓકે આનું જે ઓફિશિયલી નોટિફિકેશન છે એમાં તો ઇતિહાસ અને સંસ્કૃતિમાં એવું કહ્યું છે કે 25 માર્ક્સનું રહેશે. તો આમાં ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, ભૂગોળ બધું આવશે. પછી એનો મતલબ એવું નહીં કે આમાં ભૂગોળ નહીં કરવાનું, ઇતિહાસ ભૂગોળ બધું, સંસ્કૃતિમાં મેળા, નૃત્ય, તહેવાર બધું લઈ લેવાનું, ગુજરાતી ભાષા અને સાહિત્ય બંને ભેગા કરી અને 25 માર્ક્સ, એટલું વ્યાકરણ નહીં, વ્યાકરણની સાથે સાહિત્ય પણ કરવું, ઓકે બે ભેગું થઈને 25, ઇંગ્લિશ ગ્રામર છે ઓકે એ 25 માર્ક્સનું, કોમ્પ્યુટર છે એ 25 માર્ક્સનું, 25 25 50 25 25 50 50 100 25 100, એટલે આ 4 વિષય ભેગા થઈને 100 માર્ક્સના થયા. બંધારણ અને જાહેર વહીવટ આ 50 માર્ક્સનો ટોપિક છે. ઓકે ગણિત, તાર્કિક, વિજ્ઞાન, કરંટ આ બધા 4 ભેગા થઈ અને 50 માર્ક્સના થાય. તો એમ કરીને ટોટલ માર્ક્સ કેટલા થાય છે મિત્રો? તો કે 200 અને સામે ઓકે 200 પ્રશ્નો થશે. હવે આ 200 પ્રશ્નોમાંથી ગુજરાતીનો કયો પ્રશ્ન પૂછશે એ દુનિયાનો કોઈ માણસ કહી ન શકે. તો એનો મતલબ એવું થયું કે તમને આખે આખું ગુજરાતી આવડતું હોવું જોઈએ. ઓકે તો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કેટલા પણ પૂછાય એના જવાબ તમે સાચા ટીક કરી શકો. ઓકે ધારો કે કોન્સ્ટેબલની વાત કરીએ તો છેલ્લે જે કોન્સ્ટેબલમાં ગઈ એમાં 100 માર્ક્સના પેપરમાંથી 30 પ્રશ્નો રિઝનિંગના હતા, તો એનો કંઈ વિરોધ ના થાય. એનો મતલબ એવું થયું કે જો તમને રિઝનિંગ આવડતું હોય તો 5 પૂછત તોય આવડત અને 30 પૂછ્યા તોય આવડત.
તો તમને આ વિષય આવડતા હોવા જોઈએ. ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, કલા, નૃત્ય, મેળા, ગુજરાતી ભાષા છે તો એમાં વ્યાકરણ, સાહિત્ય, ઓકે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એમાં ઓકે ગ્રામરના બધા ટોપિક, કોમ્પ્યુટર છે, બંધારણ અને જાહેર વહીવટ છે, ગણિત, તાર્કિક કે વિજ્ઞાન અને કરંટ અફેર છે. તો આ બધા ટોપિકથી તમે અવગત હોવા જોઈએ. આવા ટોપિક તમને આવડતા હોવા જોઈએ. ન આવડતા હોય તો તમે શીખી શકો. ઓકે, તો એની આખી જે મેથડ છે, ઓકે, એના વિશે હવે આપણે વાત કરીએ કે આટલું પૂછાવાનું છે તો આ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, આનું જે લિસ્ટ છે એ પણ તમે બાજુમાં જોઈ શકો છો કે આ દરેક વિષયના આટલા આટલા ટોપિક તમને આવડતા હોવા જોઈએ. હવે પહેલાં તો ઓકે ધારો કે રણનીતિની વાત કરીએ તો તમારી ઈચ્છા પ્રબળ હોવી જોઈએ. તમારી પોતાની ઈચ્છા પ્રબળ હોવી જોઈએ કે ગમે તે થાય આ વખતે આ વર્ષમાં મારે એક સરકારી નોકરી લેવી છે. ઓકે, અને એમાં હું તો ફિક્સ કરો, તલાટી બનવું હોય તો તલાટી ફિક્સ કરો, તાલુકા સાથે ફિક્સ કરો. ઓકે, તમારે ધારો કે સચિવાલય બિન સચિવાલયમાં જવું છે તો વિભાગ સાથે ફિક્સ કરો કે મારે ધારો કે બિન સચિવાલય ક્લર્કમાં કે સચિવાલય ક્લર્કમાં જવું છે. ઓકે, ગાંધીનગરમાં નોકરી કરી હોય તો સચિવાલય ક્લર્ક એમાં પાછી સીટ કન્ફર્મ કરો કે મારે વિધાનસભામાં જ જવું છે. તમારે જે જગ્યાએ જવું એ જગ્યા કન્ફર્મ કરો. એટલે તમારી પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છા ના હોય તો તમે જગાડી શકો કે શા માટે નોકરી કરવી છે. માતા પિતાને રાજી રાખવા છે, પોતાને રાજી રહેવું છે, ઓકે જિંદગીમાં આર્થિક સંક્રમણમાંથી મુક્ત થવું છે, ઓકે ધારો કે કોઈને હગાઈ નથી થતી તો સગાઈ કરવી છે. તો એક ઈચ્છા જગાડો, તમારે નોકરી શેના માટે જોઈએ છે એને કાગળમાં લખો અને એને કંઈક ચોંટાડો જેથી તમને 24 કલાક એક મોટિવેશન રહે કે મારે આ બધી વસ્તુ કરવા માટે સરકારી નોકરી જોશે જ તે અને મળશે. બીજું કે જાગી જાય ઈચ્છા પછી એને ટકાવો. ઘણાને શું થાય, ઈચ્છા જાગી જાય, ઘરથી બિસ્તરા પોટલા ભરીને ગાંધીનગર આવતા રહે, અહીં ક્લાસ ચાલુ કરે, 2-5 દિવસ થાય એટલે પાછું વળી ઠરી જાય. તો ઈચ્છા જાગે એને પછી ટકાઈ રાખવી પડશે. ઓકે, જ્યાં સુધી એક્ઝામ ના આવે જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ના આવે. ઓકે, પછી ઓકે તો કે હવે તમે આવી ગયા છો, તમને ઈચ્છા જાગી છે, તમે તૈયારી શરૂ કરી છે તો તમે આયોજન કરો. ઓકે, આયોજન શેનું કરવાનું છે કે આમાંથી તમને શું આવડે છે એને અલગ તારવો. કયા કયા વિષય એવા છે કે જે તમને આવડે છે, તમને જે વિષયો આવડતા હોય એનું લિસ્ટ અલગ કરો. કયા વિષય એવા છે જે તમને નથી આવડતા, મતલબ કે શીખવાના છે, એને અલગ કરો કે જેથી તમને ખબર પડે કે આવનારા 3 મહિનામાં મારે શેમાં સમય વધારે આપવો અને શેમાં ઓછો આપવો. જે આવડે છે એને થોડુંક ઓછો સમય આપો, રિવિઝન કરો. જે નથી આવડતું એને અત્યારે થોડો વધારે સમય આપો કે જેથી તમે એને શીખી શકો. એટલે શું આવડે છે એ અને શું નથી આવડતું, એટલે કે શું શીખવાનું છે એ બંનેને સાઇડલાઇન કરો કે શેમાં તમારી પકડ સારી છે અને શેમાં તમારે વધારે હજી મજબૂત થવાની જરૂર છે. તો આયોજન કરો એ પ્રમાણે. ઓકે, હવે આયોજન તમારું થઈ ગયું એ પ્રમાણે હવે તમે પ્રેક્ટિસ શરૂ કરો. ઓકે, પ્રેક્ટિસ એની કરવાની છે તો કે જે વિષય તમને વધારે આવડે છે, ઓકે, એને વારે ઘડીએ રિપીટ કરીને સાચવી રાખવાનું છે. જે તમે શીખો છો, ઓકે, એને અલ્ટરનેટ દિવસે રિપીટ કરી અને એને પ્રેક્ટિસ કરવાનું રાખો. ઓકે, બધું આવડી જાય તો પછી ઓએમઆરની પણ પ્રેક્ટિસ કરો. તમને બધું આવડી જાય તો પછી તમે ઓએમઆરની પણ પ્રેક્ટિસ કરી શકો. એટલે પહેલાં ઈચ્છા વ્યક્ત કરો, ઈચ્છા વ્યક્ત પછી આયોજન કરો, શું આવડે છે શું નથી આવડતું. ઓકે, નથી આવડતું એ શીખવાનું કરો, શીખ્યા પછી એની પ્રેક્ટિસ કરો. અને એ થઈ જાય પછી ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે કેટલું તમને આવડતું હતું, એટલે કે જે આવડે છે એ કેટલું તમને આવડતું હતું એમાંથી ભૂલાઈ જાય છે. તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમને ખબર પડી જશે. ઓકે, તમે 100 માર્ક્સનું પેપર લઈને બેઠા, ઓકે, તમારા 70 હાજા પડ્યા, મતલબ કે 30 ખોટા પડ્યા. હવે આ 30 ખોટા પડ્યા તો એ તમને દેખાડે છે કે 70 આવડે છે, મતલબ કે કયા ટોપિકના હતા, ઓકે, કયા ભૂલાઈ ગયા કે જેથી ખોટા પડ્યા, જે ભૂલાઈ ગયા છે એ ફરી શીખવાનું છે. ઓકે, તો આવી રીતના તમે તમારી રીતે એક મસ્ત આયોજન કરી શકો. શું તમને આવડે છે, તમે શીખ્યા એમાંથી શું ભૂલી ગયા છો, ઓકે, જે ભૂલી ગયા છો એને ફરી તૈયાર કરો અને ફરી પાછી ઓકે એની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કર્યા પછી ફરી એ બાબતોને ધ્યાનમાં લો. ધારો કે તમારું 15 માર્ક્સનું ગણિત હતું, એમાંથી તમારે 4 સાચા પડ્યા, એનો મતલબ એ હતું 11 ખોટા પડ્યા. તો ફરી તમે ગણિત શીખો, ગણિત શીખ્યા પછી ફરી પેપર આપ્યું, 15માંથી તમારા 8 સાચા પડ્યા, એનો મતલબ કે તમે જે મહેનત કરી હતી એ તમારી મહેનત રંગ લાવી એવું દેખાય છે. ઓકે, ફરી પાછી મહેનત કરો. ઓકે, ફરી 8માંથી 12 ઉપર આવો. તમારે જે કરવું હોય એને કરી શકો, એના માટે અત્યારે તમારી પાસે સમય છે. અને બીજું, ઓકે, આ સંપૂર્ણ તૈયારી દરમિયાન ઈમાનદારી તમારે ખાસ રાખવી જરૂરી છે. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લાસમાંથી સફળ થાય છે, મેં એમને પૂછ્યું છે કે તમારી સફળતા પાછળનું એક અગત્યનું પાસું હોય તમારા તરફથી તો એ શું, તો ત્યારે એ મોટાભાગના એવું કહે છે ઈમાનદારી. મતલબ કે તમે કોઈ પણ જગ્યાએ ક્લાસ કરતા હોય, ત્યાં ટેસ્ટ લેતા હોય, ટેસ્ટમાં જવાબ તમે જાતે પણ લખી શકો અને જોઈને પણ લખી શકો, બરાબર, દરેક વ્યક્તિ. ઓકે, જો તમે ઈમાનદારીથી જાતે તૈયારી કરી હશે અને લખ્યું હશે મિત્ર, ઓકે, એ પ્રશ્ન તમારો સાચો પડે છે તો તમારો કોન્ફિડન્સ વધારશે. અને જો પ્રશ્ન તમારો કદાચ ખોટો પડ્યો હશે, ઓકે, એ ખોટો પડેલો પ્રશ્ન તમને એ બાને યાદ રહી જશે, પણ જો તમે ઈમાનદારી દાખવી હશે તો,
બાકી જોઈન્ટ લખી લીધું હશે અને તમારા 50 માંથી 50 આવી ગયા છે, ઓકે, એના બેઝ ઉપર તમને ગવર્મેન્ટ જોબ મળવાની નથી. ટેસ્ટ ખાલી ને ખાલી મહાવરા માટે હોય, ખાલી ને ખાલી ચેક કરવા માટે હોય કે તમને કેટલું આવડે છે, કેટલું તમે ભૂલી ગયા છો. ઓકે, તો એમાં જેટલી તમે ઈમાનદારી વધારે દાખવશો, ઓકે, એ પ્રમાણે પરીક્ષામાં પણ તમારું રિઝલ્ટ સારું આવશે. તો આટલા પાસાને ધ્યાનમાં રાખ.